જ્યારે તેના મિત્રની છે તેમ કહી ત્યારે તેના પિતાએ ખૂબ સરસ ખૂબ વખાણ કર્યા અને ત્યારે તેના તેના કવિ કવિએ કહ્યું કે આ કવિતા મારી રચેલી છે. ત્યારે પિતાએ કહ્યું આ આથી તારો પ્રગતિ અટકી જશે કારણ કે મેં તારા વખાણ કર્યા ને એટલા માટે. બીજું દ્રષ્ટાંત લઈએ તો રાજા જોગ્યાનો અને અલૈયા ભક્તનો. રાજા જોગ્યા ને અલૈયા ભક્ત અતિશય ઠંડીમાં ભેલાના ઠંડા જળમાં ઘણા દૂર બેસીને તેઓ અતિશય આકુલ તપ કરતા. એક બે દિવસ નહીં માત્ર 3 ને 4 મહિના સુધી તેઓ આકુલ તપ કરતા. મારા જાણતા છતાં અજાણ હોય તેમ વર્તતા. એક વખત રાજા જોગ્યાને મહારાજે ઘોડી સાચવવાની સેવા આપી. ઘોડી સાચવતા સાચવતા મહારાજે તેના થાળની પ્રસાદી પણ આપતા. પણ અલૈયા ભક્તને એવું થયું કે મને મહારાજ રાખતા જ નથી. ત્યારે મહારાજે કહ્યું મહારાજે કહ્યું કે તમે અમારી અમારો પક્ષ રાખો છો, તમે રાજા જોગ્યાનો પક્ષ રાખો છો ને અમારો પક્ષ નથી રાખતા. ત્યારે મા એટલું જ કહીને સત્સંગમાંથી તેઓ દૂર થઈ ગયા. અને શ્રીજી મહારાજે લોયાના 18મા વચનામૃતમાં કહ્યું છે ને કે જેને વાતે વાતે ધોકો થાય અમારી કોનો પક્ષ રાખે છે ને એમનો પક્ષ નથી રાખતા. અમને વધુ રહે છે ને તેમને વધુ એ નથી કરતા.